જામનગરમાં આગામી ચૂંટણીને અનુલક્ષીને પત્રકાર પરિષદ યોજાઈ હતી. જિલ્લા સમાહર્તાની અધ્યક્ષતામાં મળેલ આ બેઠકમાં આગામી ચૂંટણી માટેની મતદાર યાદી અંગે વિગતો અપાઈ હતી. હવે પછીનો નવો કાર્યક્રમ તારીખ 15 ઓક્ટોબર સુધી યોજાશે, જેમાં મતદાર યાદીમાં નામ નોંધણી માટે ખાસ ઝુંબેશ પણ ચલાવવામાં આવશે. આ માટે નાગરિકો પણ મતદાર યાદીમાં નામ નોંધાવે તેવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચના આદેશાનુસાર 1/1/19ના લાયકાત ધરાવતા જે કોઈ મતદાર હોય એનું નામની નોંધણી કરવા માટે અમે ફરીથી ખાસ સંક્ષિપ્ત સુધારણા અત્યારે ચલાવી રહ્યા છીએ. એ સંક્ષિપ્ત સુધારણા 1 તારીખથી આપણે શરૂ કરી છે. આપણને જણાવતા મને આનંદ થાય છે કે 1/9/18ના રોજ, યાની 1 સપ્ટેમ્બર 2018ના રોજ અમે અત્યાર સુધીના જે અપડેટેડ રોલ છે એને અમે પ્રસિદ્ધિ કરી છે. મારી વિનંતી છે બધા મતદારોને કે આપ લોકો પોતપોતાના નામ ઇલેક્ટોરલ રોલમાં છે કે કેમ, કે એમાં કોઈ પણ વિસંગતતા હોય તો આપ અત્યારે તંત્રને આપ જણાવી શકો છો. એના માટે ઇલેક્ટોરલ રોલની હાર્ડ કોપી બધી મામલતદાર કચેરીઓ, પ્રાંત કચેરી અને કલેક્ટર ઓફિસમાં ઉપલબ્ધ છે. સાથે સાથે આ ઓનલાઈન પણ ઉપલબ્ધ છે, એટલે આપ પોતાના નામ ચેક કરી શકો છો. એમાં 1/1/19ના રોજ જે મતદાર 18 વર્ષની ઉંમર મર્યાદા પૂરું કરે છે એ લોકો ભલે અત્યારે 18 વર્ષ ન થયા હોય પણ 1/1/19ના રોજ અગર 18 વર્ષ થઈ જતા હોય તો એ પણ પોતાના ફોર્મ 6 ભરીને એમાં નવેસરથી નામ નોંધાવી શકે છે.